एमसीक्यू नंबर 17 की रकम ध्यान थी वाँचो। આજે રકમ ચાલો આપણી પાસે એકબીજાને સમાંતર રાખેલા બે અતિ લાંબા સુરેખ તાર છે જેમાંથી વિદ્યુત પ્રવાહો પરસ્પર વિરુદ્ધ દિશામાં પસાર કરવામાં આવી રહ્યા છે, બરાબર। બંનેમાંથી પસાર થતા પ્રવાહના મૂલ્યો સમાન છે। હવે આ બંને તારને જોડતા રેખાખંડ પર બરાબર મધ્યબિંદુનો વિચાર કરીએ। એ મધ્યબિંદુએ આ બંને તારમાંથી પસાર થતા પ્રવાહોને કારણે મળતા ચુંબકીય ક્ષેત્રોની દિશા શોધી કાઢીએ। મિત્રો, આ પ્રવાહને કારણે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આકૃતિના સંતલનમ રૂપે અંદરની તરફ મળશે, બરાબર। માટે મેં ત્યાં ચોકડી બતાવી, અને આ પ્રવાહને કારણે પણ એ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ મળે છે ત્યાં પણ ચોકડી બતાવી। બંને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો પણ સમાન છે, કારણ આ બિંદુનું આ તારથી અને આ તારથી લંબ અંતર સમાન છે, બંનેમાંથી પસાર થતા પ્રવાહોના મૂલ્યો પણ સમાન છે, બરાબર। હવે વિચાર કરો કે આ પી બિંદુએ તમારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો આ બંને ચુંબકીય ક્ષેત્રો એક જ દિશામાં હોતી સીધે સીધો સરવાળો કરી શકાય। સદિશ બી વત્તા સદિશ બી એટલે 2 × સદિશ બી, પણ ક્યાં મળશે? અંદરની તરફ, એટલે ચોકડી બતાવી। હવે એક વિદ્યુતભાર શું કરે છે તો કે છે આ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગતિ કરે છે। આ મધ્યબિંદુ આગળથી પસાર થાય છે આમ, બરાબર, આમ જાય છે, અને જો આમ જાય, વિદ્યુતભાર આમ જાય, તો એનો વેગ આકૃતિના સંતલનમ રૂપે અંદરની તરફ છે, એટલે કે આ પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ છે। એટલે વિદ્યુતભારિક કણનો વેગ અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં છે, એટલે થયા બંને સમાંતર। અને તો એવા કિસ્સામાં એવા કણ પર લાગતું ચુંબકીય બળ FM બરાબર સૂત્ર અનુસાર Q×V×ચુંબકીય ક્ષેત્ર અત્યારે બનશે B' જેટલું, સાઇન ઓફ થીટા, એમાં થીટા શું થશે મિત્રો? આ બે સદિશો વચ્ચેનો ખૂણો, આ બંને સદિશો સમાંતર છે એક જ દિશામાં, તેમની વચ્ચેનો ખૂણો 0°, સાઇન 0 એટલે 0, એટલે આ ચુંબકીય બળ કેવું થઈ ગયું? 0, બરાબર। MCQ નંબર 18 રકમ ધ્યાનથી વાંચો। આજે રકમ ચાલો મિત્રો, અતિ લાંબા વિદ્યુત પ્રવાહધારી સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં બી બરાબર μ0 ni, બરાબર। હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, એમાં સ્મોલ એન શું હતા? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, બરાબર। અહીંયા સ્મોલ એન એ સ્તરની સંખ્યા બતાવે છે, અહીંયા સ્મોલ એન સ્તરની સંખ્યા બતાવે છે। એક જે સ્તર હોય એમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા આપણે લઈએ Kn/L, એક સ્તર માટે। એવા બે સ્તર હોય તો એકમ લંબાઈ માટેની સંખ્યા કેટલી થાય? 2×N થાય, બરાબર। 3 સ્તર હોય તો 3×N, એવા સ્મોલ એન સંખ્યાના સ્તરો હોય તો સ્મોલ n×N, એટલા આંટાઓ L લંબાઈમાં આવેલા હોય, બરાબર। તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એ વખતે થશે સ્મોલ n×N/L। ફરી એકવાર મિત્રો, અહીંયા આપેલું સોલેનોઇડ N સ્તરો ધરાવે છે, કેટલા? N. તો N સ્તરો માટે તમારે શું કરવાનું? અહીંયા એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા લખવાની ખરી, પણ N સ્તરો માટે, કેટલા સ્તરો માટે? N સ્તરો માટે। જો L લંબાઈમાં કુલ N આંટાઓ આવેલા હોય તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા થાય N/L, પણ એવું ક્યારે? એક સ્તર હોય તો। એવા બે સ્તર હોય તો આંટાની સંખ્યા બમણી હોય, એટલે 2×N લખવા પડે, બરાબર। એવા 3 સ્તરો હોય તો 3×N, એવા 5 સ્તરો હોય તો 5×N, N સ્તરો હોય તો N×N, બરાબર। જ્યાં સ્મોલ એન અત્યારે શું બતાવશે? સ્તરોની સંખ્યા। તમને રકમમાં જે સંજ્ઞા આપી હોય એ સંજ્ઞામાં આપણે ફેરફાર કરવાનો નહીં।
બરાબર. હવે આ જે ચુંબકીય સ્તર મળે છે એના સૂત્રમાં ક્યાંય અતિ લાંબા સોલેનોઇડનો વ્યાસ આવતો નથી. અને અમે મિત્રો તમે જાણો છો કે આ સૂત્રો કોને લાગુ પડે છે? અતિ લાંબા સોલેનોઇડ માટે, બરાબર છે. અને એ અતિ લાંબા સોલેનોઇડ માટે જે ચુંબકીય સ્તર મળે છે એ એના આડછેદના વ્યાસ ઉપર આધારિત નથી, એટલા માટે અહીંયા કેપિટલ ડી ક્યાંય સૂત્રમાં દેખાતો નથી, બરાબર. એટલે વ્યાસ ડીથી સ્વતંત્ર કહેવાય, વ્યાસ ડી પર આધારિત નથી એટલે કે એનાથી સ્વતંત્ર છે. એમસીક્યુ નંબર 19 ની રકમ ધ્યાનથી વાંચો. રકમ સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થતો વિદ્યુતભારી કણ ક્ષેત્રને લંબ એવા સમતલમાં નિયમિત વર્તુળમય ગતિ કરે છે, જેમાં કોણીય ઝડપ આટલી હોય છે, બી ઇન્ટુ ક્યુ અપોન એમ જેટલી. હવે આ જે કોણીય ઝડપ છે એના સૂત્રમાં રેખીય ઝડપ આવતી નથી. આ કોણીય ઝડપ રેખીય ઝડપ પર આધારિત નથી, બરાબર. એટલે રેખીય ઝડપ ઓછી હોય કે વધારે હોય, આપેલા વિદ્યુતભારી કણ માટે તમને ખબર જ છે એનું દળ અચળ હોય, એનો વિદ્યુતભાર અચળ હોય. અને જ્યારે આપેલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો બીનું મૂલ્ય પણ અચળ, એટલે ઉમેગા કેવા થયા? અચળ, બરાબર ને. તમે એની રેખીય ઝડપ વધારો કે ઘટાડો આ કોણીય ઝડપ ઉપર કોઈ અસર પડવાની નથી, બરાબર. ચલો મિત્રો એમસીક્યુ નંબર 20 રકમ ધ્યાનથી વાંચો. હજી રકમ મિત્રો વિદ્યુતભારી કણ ઉપર કાર્ય કોણ કરી શકે? માત્ર અને માત્ર વિદ્યુત ક્ષેત્ર, કારણ કે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતભારી કણ ઉપર કાર્ય કરી શકતું નથી, બરાબર. ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતભારી કણને વિચલિત કરી શકે, એના ગતિ માર્ગમાં એની જે ગતિની દિશા હોય એ દિશામાં ફેરફાર કરી શકે, પણ જ્યાં સુધી એની ઝડપમાં સવાલ છે ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી. કોના કારણે? ચુંબકીય ક્ષેત્રને કારણે. જો ઝડપમાં ફેરફાર ના થાય તો ગતિ ઉર્જામાં ફેરફાર ના થાય, એટલે કે કાર્ય થયું કહેવાય નહીં. કોના વડે? ચુંબકીય ક્ષેત્ર વડે કાર્ય નહીં થાય. કાર્ય થાય તો કોના વડે થાય? વિદ્યુત ક્ષેત્ર વડે થાય, બરાબર. અને માટે વિદ્યુતભાર જે કંઈ ગતિ ઉર્જા મેળવે છે એ વિદ્યુત ક્ષેત્રને કારણે જ મેળવે છે, ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુતભારને ગતિ ઉર્જા મળતી નથી, બરાબર. ચાલો મિત્રો એમસીક્યુ નંબર 21 રકમ ધ્યાનથી વાંચો. રકમ ચાલો મિત્રો વિદ્યુતભારી કણ પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય સૂત્ર અનુસાર FM બરાબર QVB સાઈન થીટા, જ્યાં થીટા શું છે? સદિશ V અને સદિશ B વચ્ચેનો ખૂણો, બરાબર. હવે સાંભળજો, એમને આ ચુંબકીય બળ કેવું જોઈએ છે? મહત્તમ, એટલે મેં અંગ્રેજીમાં એ લખ્યું મેક્સિમમ, બરાબર. પણ Q અચળ, V અચળ, B અચળ, અને છતાંય આ ગુણાકાર મહત્તમ જોઈતો હોય તો સાઇન થીટાની કિંમત મહત્તમ બનાવવી પડે. એટલે સાઇન થીટા મસ્ટ બી મેક્સિમમ, અને સાઇન થીટાનું મહત્તમ મૂલ્ય 1 છે, બરાબર. પણ સાઇન થીટા બરાબર 1 થાય તો થીટા કેટલો થાય? 90 ડિગ્રી. પણ થીટા કોની વચ્ચેનો ખૂણો છે? સદિશ વી અને સદિશ બી વચ્ચેનો ખૂણો. એ જો 90 ડિગ્રી હોય તો એ બે સદિશો પરસ્પર લંબ રૂપે હોવા જોઈએ. એટલે સદિશ વી અને સદિશ બી પરસ્પર લંબ હોય ત્યારે ચુંબકીય બળ બની શકે મહત્તમ, બરાબર. હવે એમસીક્યુ નંબર 22 રકમ ધ્યાનથી વાંચો.
અજીરગમ ચાલો મિત્રો એકબીજાને સમાંતર એકબીજાની નજીક રાખેલા બે અતિ લાંબા પાતળા સુરેખ વાહક તારોમાંથી વિદ્યુત પ્રવાહો પરસ્પર વિરુદ્ધ દિશામાં પસાર કરવામાં આવે તો તમને ખબર છે તેમની વચ્ચે થશે અપાકર્ષણ માટે એ બે તાર એકબીજાને અપા કરશે કારણ કે વિદ્યુત પ્રવાહો તમે પરસ્પર વિરુદ્ધ દિશામાં પસાર કર્યા બરાબર મિત્રો આ વાતની ખરેખર સાચા અર્થમાં સાબિતી મેં તમને આ પાઠના વિભાગ એમાં આપેલી એ સાબિતી તમારા કોર્સમાં નહોતી છતાં આપણે જોયેલું બરાબર છે મિત્રો હવે પછીથી યાદ રાખજો બે અતિ લાંબા પાતળા સમાંતર સુરેખ વાહક તારોમાંથી વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં પસાર કરવામાં આવે તો તેઓ એકબીજાને આકર્ષે છે અને જો વિદ્યુત પ્રવાહો પરસ્પર વિરુદ્ધ દિશામાં પસાર કરવામાં આવે તો તેઓ એકબીજાને અપાકર્ષે છે બરાબર ને નંબર 23 ની રકમ વાંચો રકમ ચાલો મિત્રો સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં નિયમિત વર્તુળમય ગતિ કરતા વિદ્યુત ભારી કણ માટે યાદ રાખજો દરેકે દરેક સ્થાને સદિશ વી જે સ્પર્શકની દિશામાં હોય છે એ બદલાય છે એની દિશા અને માટે તેને વેગમાન સદિશ પણ દિશામાં બદલાય બરાબર એનું મૂલ્ય નહીં બદલાય પણ એની દિશા બદલાય મિત્રો માત્ર દિશા બદલાય કે માત્ર મૂલ્ય બદલાય કે બંને બદલાય સદિશ તો બદલાયો કહેવાય બરાબર એટલે વેગમાન સદિશ બદલાશે અને જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારી કણની ગતિ ઉર્જાનો સવાલ છે મેં તમને 2-3 વાર સમજાવ્યું એ ગતિ ઉર્જા બદલાતી નથી અને ગતિ ઉર્જા કેવી રહેશે અચળ બરાબર વેગમાન સદિશની દિશા સતત બદલાયા કરશે અને ગતિ ઉર્જા કેવી રહેશે અચળ બરાબર નંબર 24 ની રકમ ધ્યાનથી વાંચો પછી રકમ ચાલો મિત્રો સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે નિયમિત વર્તુળમય ગતિ કરતા વિદ્યુતભારી કણના વર્તુળમાંની ત્રિજ્યાનું સૂત્ર આ પાઠમાં આપણે લાવ્યા આર બરાબર એમ વી અપોન બી ક્યુ પણ મિત્રો વ્યાપક સૂત્ર આ છે એમ વી સાઇન થીટા અપોન બી ક્યુ દાખલ થતી વખતે વેગ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય તો થીટા ખૂણો 90 થાય તો સાઇન 91 થઈ જાય બરાબર સારું હવે આ સૂત્રમાં આપણે શું કહેવામાં આવ્યું અત્યારે રકમમાં કે આ જે વિદ્યુતભારી કણ છે એની ઝડપમાં જો વધારો કરવામાં આવે તો આ વર્તુળમાંની ત્રિજ્યા પર શું અસર પડે મિત્રો એમ સાઇન થીટા બી અને ક્યુ બધું અચળ હોય અને જો આ ઝડપ આપણે ક્રમશઃ વધારીએ તો સ્વાભાવિક છે કે વર્તુળમાંની ત્રિજ્યામાં પણ સતત ક્રમશઃ સમપ્રમાણમાં વધારો થશે એટલે વીના વધવાથી આરનું મૂલ્ય સમપ્રમાણતામાં વધશે વી વધે આર પણ વધે બરાબર મિત્રો હવે આ પાઠનો નવો વિભાગ શરૂ કરીએ સેક્શન ડી એમાં આપણે શોર્ટ ક્વેશ્ચન્સ લેવાના છીએ પણ ચોપડીના સ્વાધ્યાયમાં જે શોર્ટ ક્વેશ્ચન્સ આપ્યા છે પાઠ્યપુસ્તકમાં એમાંના એવા શોર્ટ ક્વેશ્ચન્સ જ અત્યારે આપણે લઈશું કે જેના ઉત્તર હજુ સુધી આપણે જોયા નથી બરાબર તો જે પ્રશ્નોના ઉત્તરોની ઓલરેડી ચર્ચા થઈ ચૂકી છે વિભાગ એમાં એ આપણે ફરી રિપીટ કરતા નથી ટાઈમ બગાડવો નથી બરાબર એવા બે પ્રશ્નો આ પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં લિસ્ટમાં છે આપણે લઈએ શોર્ટ ક્વેશ્ચન નંબર 15 એની રકમ ધ્યાનથી વાંચો રકમ ચાલો મિત્રો વિદ્યુત પ્રવાહ ધારિત પાતળી વર્તુળાકાર રિંગની અક્ષ પર
તેના કેન્દ્ર પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? બી બરાબર મ્યુ ઝીરો એનઆઈ અપોન ટુ એ. બરાબર, આ પહેલા કિસ્સામાં. બીજા કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર આપણે લઈએ બી ડેશ. એ વખતે ફેરફાર શું કર્યો કે આ જે પ્રવાહ છે એ પહેલાંના કરતાં બમણો કર્યો, એટલે આઈના બદલે લખજો ટુ આઈ. બરાબર, પછી રિંગની ત્રિજ્યા પણ બમણી કરી એટલે એના બદલે ટુ એ. બરાબર, ચલો મિત્રો, ટુ ટુ કેન્સલ થઈ જાય એટલે વળી પછી તમને શું મળશે? મ્યુ ઝીરો એનઆઈ અપોન ટુ એ, મ્યુ ઝીરો એનઆઈ અપોન ટુ એ. પણ મિત્રો આની જગ્યાએ શું લખી શકાય? કેપિટલ બી. બરાબર, એટલે પ્રસ્તુત કિસ્સામાં ચુંબકીય ક્ષેત્રની અંતિમ કિંમત અને પ્રારંભિક કિંમત બંને કેવી રહેશે? સમાન. બરાબર, શોર્ટ ક્વેશ્ચન નંબર 16ની રકમ ધ્યાનથી વાંચો. પાછી રકમ, ચાલો મિત્રો, આપણી પાસે એક સમાન ચુંબકીય ક્ષેત્ર જમણી તરફ છે, એમાં એક ઇલેક્ટ્રોન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ જુદા જુદા કિસ્સામાં આ સફેદ રંગના તીર વડે બતાવેલા વેગ સદિશો ધારણ કરે તો એના પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું થાય શોધી કાઢીએ. મિત્રો, ચુંબકીય બળના મૂલ્યનું સૂત્ર છે એફએમ બરાબર ક્યુ વી બી સાઇન થીટા, પણ ક્યુને બદલે અત્યારે ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું માનાંક લખીશું સ્મોલ ઈ. બરાબર, થીટા કોની વચ્ચેનો ખૂણો? સદિશ વી અને સદિશ બી વચ્ચેનો ખૂણો. સદિશ વી પહેલા કિસ્સામાં આમ છે વેગ સદિશ, અને ચુંબકીય ક્ષેત્ર આમ છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં સદિશ વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થાય. સાઇન 180 એટલે 0 ઇન્ટુ ધીસ એટલે 0. બરાબર, બીજા કિસ્સામાં વેગ સદિશ આમ છે, ચુંબકીય ક્ષેત્ર પણ એ જ દિશામાં છે, બંને સદિશો એક જ દિશામાં હોય તો થીટા ખૂણો 0 ડિગ્રી, સાઇન 0 એટલે પણ 0, ઇન્ટુ ધીસ એટલે 0. ત્રીજા કિસ્સામાં વેગ સદિશ ચુંબકીય ક્ષેત્રને લંબ એવી દિશામાં છે, આ ખૂણો 90 ડિગ્રી છે. બરાબર, આ રાઇટ એંગલ છે 90 ડિગ્રી, તો થીટા ખૂણો 90 થયો, સાઇન 90 બરાબર 1 ઇન્ટુ ધીસ એટલે ઈ વી બી, ઈ વી બી. બરાબર, તો ત્રણેય કિસ્સામાં આપણે ચુંબકીય બળનું મૂલ્ય શોધી કાઢ્યું. બરાબર, હવે મિત્રો એક બહુ જ સરસ વધારાનો પ્રશ્ન લઈએ આપણે, ક્યાંક ને ક્યાંક તમને કોઈક ને કોઈક રીતે કામમાં આવશે. એક્સ્ટ્રા ક્વેશ્ચન, તફાવતના મુદ્દાઓ કોની વચ્ચે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે તફાવતના મુદ્દાઓ લઈએ. જે મુદ્દાની ચર્ચા કરવાની છે એ મુદ્દાઓ મેં લખેલા છે. પહેલો મુદ્દો મિત્રો, ઉદ્ગમની વાત કરીએ. વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ એટલે બીજું કોઈ નહીં, વિદ્યુત ભાર. અને ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ એટલે યાદ છે ને, ગતિ કરતો વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ એ વિદ્યુત ભાર છે, ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ એ ગતિમાન વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત પ્રવાહ છે. પછી બળની વાત કરીએ. મિત્રો, વિદ્યુત ક્ષેત્ર સ્થિર રહેલા વિદ્યુત ભાર પર પણ વિદ્યુતીય બળ લગાડી શકે છે. વિદ્યુત ક્ષેત્ર સ્થિર રહેલા વિદ્યુત ભાર ઉપર પણ વિદ્યુતીય બળ લગાડી શકે છે, પરંતુ ચુંબકીય ક્ષેત્ર સ્થિર રહેલા વિદ્યુત ભાર પર ચુંબકીય બળ લગાડી શકતું નથી. કાર્યની વાત કરીએ. મિત્રો, જે વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રમાં આવેલો હોય એના પર વિદ્યુત ક્ષેત્ર શું કરે છે? કાર્ય કરે છે. પણ જ્યારે કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે તો એના ઉપર કોઈ કાર્ય થતું નથી. બરાબર, વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર પર કાર્ય કરી શકે છે, ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતભાર પર કોઈ કાર્ય કરી શકતું નથી. નંબર 4, એની વ્યાખ્યા લઈએ. એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુતીય બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. બરાબર મિત્રો, આના પછીના પાઠમાં ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા તમે ભણશો, અત્યારે હું વ્યાખ્યા તમને આપી રહ્યો છું, તમને સમજણ પડશે આના પછીના ચેપ્ટરમાં. એકમ ધ્રુવમાન ધરાવતા ઉત્તર ધ્રુવ પર લાગતા ચુંબકીય બળને ચુંબકીય ક્ષેત્ર કહે છે. ફરી એકવાર, એકમ ધ્રુવમાનવાળા ચુંબકીય ઉત્તર ધ્રુવ પર લાગતા ચુંબકીય બળને ચુંબકીય ક્ષેત્ર કહે છે. આ વ્યાખ્યા તમે આના પછીના પાઠમાં ભણશો. પછી ગતિમાનની વાત કરીએ. સમાન વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે દાખલ થતો વિદ્યુત ભાર તેની અંદર પરવલયાકાર માર્ગે ગતિ કરે છે, પરંતુ સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતો વિદ્યુત ભાર તેની અંદર વર્તુળ માર્ગે ગતિ કરે છે. બરાબર, ફરી એકવાર, સમાન વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે દાખલ થતો વિદ્યુત ભાર
તેની અંદર પરવલયાકાર માર્ગે ગતિ કરે છે. સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતો વિદ્યુતભાર તેની અંદર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. પછી ક્ષેત્રરેખાઓ. મિત્રો, વિદ્યુત ક્ષેત્રરેખાઓ કદાપી બંધ ગાળાઓ રચતી નથી. અને એના પછીના પાઠમાં આપણે જોઈશું ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચે છે, બરાબર. પછી બંધ સંકલનની વાત કરીએ. મિત્રો, વિદ્યુત ક્ષેત્રની અંદર પસંદ કરેલા કોઈ પણ સમતલીય બંધ વક્ર પરનું વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન હંમેશા શૂન્ય હોય છે, બરાબર. જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં પસંદ કરેલા કોઈ પણ બંધ પૃષ્ઠ પરનું ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન હંમેશા શૂન્ય હોય છે. અહીંયા વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શૂન્ય થાય છે, અહીંયા ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન શૂન્ય થાય છે. અહીંયા બંધ વક્ર પર, બંધ સમતલીય વક્ર પર, અને અહીંયા બંધ પૃષ્ઠ પર, બંધ પૃષ્ઠ પર, બરાબર ને. હવે મિત્રો, નવો વિભાગ શરૂ કરીએ, સેક્શન ઈ, જેમાં આપણે આ પાઠના સ્વાધ્યાયના દાખલાઓ લેવાના છીએ, બરાબર. પાઠ્યપુસ્તકના તમામ સ્વાધ્યાયના દાખલાઓ અંગ્રેજીમાં શું કહીશું? એક્સરસાઇઝ ન્યુમેરિકલ. એટલે સંજ્ઞા આ રીતે લખીશું, ઈ એન, એક્સરસાઇઝ ન્યુમેરિકલ. સ્વાધ્યાયનો પહેલો દાખલો લઈએ, એની રકમ ધ્યાનથી વાંચો. વાંચી રકમ, ચાલો. મિત્રો, આપણી પાસે એકબીજાને સમાંતર રાખેલા બે અતિ લાંબા સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. પહેલા તારમાંથી 4 એમ્પિયર અને બીજા તારમાંથી 6 એમ્પિયર પ્રવાહો એક જ દિશામાં પસાર કરવામાં આવી રહ્યા છે. હવે આ બંને તારને લંબરૂપે જોડતા રેખાખંડ પર જે બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે એ બિંદુનું સ્થાન આપણે શોધવાનું છે. ધારી લો કે એ બિંદુ આ છે, એની મેં સંજ્ઞા આપી બિંદુ પી. આ બિંદુ પી પહેલા તારથી Y1 જેટલા લંબાંતરે અને બીજા તારથી Y2 જેટલા લંબાંતરે આવેલું છે. આ બે તાર વચ્ચેનું લંબ અંતર તમને આપેલું છે 0.2 મીટર. તો સ્વાભાવિક છે કે આ કુલ અંતર જો 0.2 મીટર હોય, એમાંથી આટલું અંતર જો Y1 હોય, તો બાકીનું આ અંતર કેટલું થાય? 0.2 માઇનસ Y1, 0.2 માઇનસ Y1, બરાબર. આ અંતર એમણે 0.2 મીટર આપેલું છે. હું આકૃતિમાં બતાવી દઉં. હવે આ બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કેમ બને છે એ વાત પહેલાં સમજીએ. પહેલા તારમાંથી ઉર્ધ્વ દિશામાં પસાર થતા વિદ્યુત પ્રવાહ I1ને કારણે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સદિશ B1 આકૃતિના સમતલને લંબરૂપે અંદરની તરફ મળે છે. માટે મેં અહીંયા સંજ્ઞા બતાવી ક્રોસ, ચોકડી, બરાબર. બીજા તારમાંથી ઉર્ધ્વ દિશામાં પસાર થતા વિદ્યુત પ્રવાહ I2ને કારણે એનાઇટ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આકૃતિના સમતલને લંબરૂપે બહારની તરફ મળે છે. માટે ટપકું બતાવ્યું. તમે કહેશો કઈ રીતે? મિત્રો, આ બિંદુ પહેલા તારથી જમણી તરફ છે, પરંતુ બીજા તારથી ડાબી તરફ છે. પહેલા તારથી જમણી તરફ, બીજા તારથી ડાબી તરફ. હવે આ બિંદુએ I1ને કારણે ચુંબકીય ક્ષેત્ર જોઈ લેજો. આ તારને જમણા તા મંજાની મદદથી એવી રીતે પકડો કે અંગૂઠો ઉર્ધ્વ દિશામાં રહે, પ્રવાહની દિશામાં. તો આંગળીઓ આમ વળાંક લે છે, આમ. એટલે અહીંયાથી અંદર જાય, અંદર જાય તો ચોકડી, બરાબર. પછી એના જ બિંદુએ આ વિદ્યુત પ્રવાહ I2ને કારણે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ મળશે. કેમ? આ બિંદુ હવે આ તારથી ડાબી તરફ છે. તો ચલો, તારને આ રીતે લઈ લો અને બિંદુ અહીંયા આનાથી ડાબી તરફ, એટલે અહીંયા વિચારજો. હવે અંગૂઠો ઉર્ધ્વ દિશામાં રાખવાનો છે, કારણ કે પ્રવાહ હજુ પણ ઉર્ધ્વ દિશામાં જ છે. પણ હવે આંગળીઓ આમ વિટાળશે, આમ. એટલે અહીંયાથી બહાર આવે છે. બહાર આવે તો ટપકું, બરાબર. ટૂંકમાં આ બંને ચુંબકીય ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, અને જો એના મૂલ્યો સમાન હોય તો પછી એકબીજાની અસરને સંપૂર્ણપણે નાબૂદ કરે, તો આ પી બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને શૂન્ય મળે, બરાબર. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર એટલે આપેલા ઘટક ચુંબકીય ક્ષેત્રનો સદિશ સરવાળો, એ અત્યારે આપણે જોઈએ છે શૂન્ય. હવે આને આમ લઈ લો મિત્રો, તો પ્લસમાંથી માઇનસ, બરાબર. પછી જે માનાંક લઈ લો, માનાંક તો અનુમાનાંક હશે B1, અનુમાનાંક B2, બરાબર ને. વિદ્યુત પ્રવાહધારી સુરેખ તારથી વાય જેટલા લંબાંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? સૂત્ર અનુસાર B=μ0I/2πy, B=μ0I/2πy, B=μ0I/2πy.
અહીંયા પહેલા તારની વાત છે તો બી વન બરાબર મ્યુ ઝીરો આઈ વન અપન ટુ પાય વાય વન, બીજા તારની વાત હોય તો બી ટુ બરાબર મ્યુ ઝીરો આઈ ટુ અપન ટુ પાય વાય ટુ. બંને બાજુએથી મ્યુ ઝીરો અપન ટુ પાય, મ્યુ ઝીરો અપન ટુ પાય કેન્સલ, આઈ વન અપન વાય વન બરાબર આઈ ટુ અપન વાય ટુ. આઈ વન, આઈ વનની કિંમત ચાર એમ્પિયર, વાય વન યથાવત, પછી આઈ ટુની કિંમત છ એમ્પિયર અને વાય ટુની કિંમત છે પોઈન્ટ ટુ માઇનસ વાય વન, પોઈન્ટ ટુ માઇનસ વાય વન, પોઈન્ટ ટુ માઇનસ વાય વન બરાબર. મિત્રો આને સાદરૂપ આપજો, વાય વનની કિંમત તમને મળશે પોઈન્ટ ઝીરો એઇટ આટલા મીટર, પોઈન્ટ ઝીરો એઇટ આટલા મીટર. પણ આ અંતર મીટરમાં કેમ મળ્યું? કારણ કે આ પોઈન્ટ ટુ શેમાં હતા? મીટરમાં, એટલા માટે. અને આ અંતર ક્યાંથી આવ્યું? બિંદુ પીનું પહેલા તારથી લંબ અંતર બરાબર. કદાચ બિંદુ પીનું બીજા તારથી લંબ અંતર પૂછે તો એ છે વાય ટુ, એ છે પોઈન્ટ ટુ માઇનસ વાય વન. વાય વનની કિંમત પોઈન્ટ ઝીરો એઇટ અહીંયા મૂકી દેજો તો વાય ટુની કિંમત તમને મળશે પોઈન્ટ વન ટુ, પોઈન્ટ વન ટુ બરાબર, પોઈન્ટ વન ટુ મીટર અંતર આવશે બીજા તારથી. ઓકે, અથવા તો પછી તમે એવું પણ કરી શકો કે જો બીજા તારથી જ લંબ અંતર માગ્યું હોય તો બીજા તારથી તમારે વાય વન સંજ્ઞા આપવાની અંતરની બરાબર ને. એટલે વાય વનનો જે જવાબ આવશે એ તમારો અંતિમ જવાબ બની જાય બરાબર. સ્વાધ્યાયના બીજા દાખલાની રકમ ધ્યાનથી વાંચો. વાંચી રકમ ચાલો. મિત્રો આપણી પાસે એક શિરોલંબ તાર છે બરાબર, જેમાંથી વિદ્યુત પ્રવાહ ઉર્ધ્વ દિશામાં પસાર કરવામાં આવે છે. હવે આ તારથી 10 સેન્ટીમીટર લંબંતર આવેલા બિંદુ પી આગળ ચુંબકીય ક્ષેત્ર, પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બને એ માટે આ તારમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવો જોઈએ એવું આપણે પૂછ્યું છે. પણ પહેલાં એ તો સમજો કે આ પી બિંદુ આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય શા માટે બને છે. સાંભળજો મિત્રો, આ તારમાંથી પ્રવાહ ઉર્ધ્વ દિશામાં પસાર કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે વીંટળાય આમ બરાબર ને. અને તમને ખબર છે ચુંબકીય ક્ષેત્ર રેખા પરના આપેલા બિંદુએ દોરેલો સ્પર્શક આપણને તે બિંદુ આગળની ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. તો આ તારમાંથી પસાર કરેલા પ્રવાહને કારણે આ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણને આ સ્પર્શકની દિશામાં મળશે, ધારી લો સદિશ બી જેટલું બરાબર. અને એ સમક્ષિતિ દિશામાં છે, સમક્ષિતિ દિશામાં છે. ઓકે સારું મિત્રો, આના પછીના પાઠમાં તમે ભણશો કે પૃથ્વીની આસપાસ એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. તો દરેકે દરેક સ્થળે પૃથ્વીનું કંઈક ચુંબકીય ક્ષેત્ર છે અને માટે એવા ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિ દિશામાં કંઈક ઘટક છે. એ સમક્ષિતિ ઘટકને અંગ્રેજીમાં હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ કહેવાય, એના માટે એચ સંજ્ઞા આપી છે બરાબર. તો આપેલા સ્થળે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિ ઘટક, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિ ઘટક ધારી લો કે આ દિશામાં છે, એ પણ સમક્ષિતિ છે આમ છે બરાબર. અને એનું મૂલ્ય આના જેટલું જ લઈએ અને એની દિશા આનાથી બરાબર વિરુદ્ધ દિશામાં. જો આવું ખરેખર હોય તો પી બિંદુએ આ બંને ચુંબકીય ક્ષેત્રો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પી બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેવું બને? શૂન્ય બરાબર. ચલો પી બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બને એ માટે વિરુદ્ધ દિશામાંના આ બંને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો સમાન થવા જોઈએ. બી મસ્ટ બી ઇક્વલ ટુ બી એચ, બી મસ્ટ બી ઇક્વલ ટુ બી એચ બરાબર ને. આ ચુંબકીય ક્ષેત્ર કોના કારણે? તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે. આ ચુંબકીય ક્ષેત્ર કોના કારણે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક બરાબર. તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે, અતિ લાંબા સુરેખ તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે તેનાથી વાય જેટલા લંબંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે? સૂત્રાનુસાર બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય વાય, મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય વાય, બી એચ યથાવત. ચલો શૂન્યવકાશની પરમિએબિલિટી 4π × 10⁻⁷ ટેસ્લા મીટર અપોન એમ્પિયર, પછી આઈ વિદ્યુત પ્રવાહ શોધવાનો બાકી છે 2π યથાવત, વાય લંબ અંતર બિંદુ પીનું આ તારથી લંબ અંતર તમને આપેલું છે મિત્રો 10 સેન્ટીમીટર, અને એમાંથી મીટરમાં જાઓ 10/100 એટલે 0.1 મીટર. બી એચ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિ ઘટક એ આપ્યો 0.36 × 10⁻⁴ આટલા ટેસ્લા. આમાંથી આઈની કિંમત તમને મળશે 18 એમ્પિયર
બરાબર, સારું. હવે શું પૂછ્યું છે કે બિંદુ પીની બીજી બાજુએ એટલા જ લંબાંતરે જે બિંદુ આવેલું હોય ત્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે, શોધી કાઢીએ. મિત્રો, બરાબર બિંદુ પીની સામેની બાજુએ એટલે કે આ જે વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર રેખા છે એનો આ જે વ્યાસ છે એ વ્યાસના બીજા છેડે વ્યાસાંતે બિંદુ પસંદ કરીએ, બિંદુ ક્યુ. તો ક્યુ બિંદુ આગળ શું થશે જોઈ લેજો. મિત્રો, સ્થળ એનું જ છે માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષેત્રી ઘટક અચળ રહેશે. એટલે જેવું ચુંબકીય ક્ષેત્ર સમક્ષ દિશામાં આટલું હતું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે એ જ ઘટક અહીંયા પણ હશે જ, બરાબર. એટલે આ બંને સદિશ બી એચ યથાવત બતાવજો મિત્રો, બરાબર. મૂલ્ય અને દિશા બંને એક જ છે, ઓકે. અહીંયા પણ સદિશ બી એચ લખ્યા, અહીંયા પણ સદિશ બી એચ લખ્યા, પણ હવે તારમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહને કારણે ક્યુ બિંદુએ જે ચુંબકીય ક્ષેત્ર મળવાનું છે સદિશ બી એ હવે આ દિશામાં મળશે, આ દિશામાં, અને એની દિશા આનાથી બરાબર વિરુદ્ધ છે. માટે અહીંયા મેં સદિશ બી લખ્યું નથી, કારણ કે આ બંને સદિશોની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે, બરાબર. મેં ખાલી બી લખ્યા છે પણ એ છે આ દિશામાં, બરાબર. તો ક્યુ બિંદુએ બી અને બી એચ બંને એક જ દિશામાં છે. જો બી અને બી એચ બંને એક જ દિશામાં હોય તો એક જ દિશામાંના સદિશોનો તો સીધે સીધો અદિશની માપ કરી શકાય સરવાળો. એટલે બી પ્લસ બી એચ, બી પ્લસ બી એચ એ શું આપે? ક્યુ બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર, એની મેં નવી સંજ્ઞા આપી બી ડેશ. પણ મિત્રો, બીનું મૂલ્ય કોના જેટલું છે? બી એચ જેટલું. તો બીનું મૂલ્ય જો બી એચ જેટલું હોય તો અહીંયા મૂકી દો, બી એચ વત્તા બી એચ એટલે ટુ ઇન્ટુ બી એચ, બરાબર. કૌંસમાં કારણ લખેલું છે બી બરાબર બી એચ. હવે મિત્રો, ટુ યથાવત, બી એચ એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષેત્રી ઘટક, ક્ષૈતિજ તીવ્રતા એ રકમ આપી છે 0.36 × 10⁻⁴ ટેસ્લા. આ બેનો ગુણાકાર આવે છે 0.72 × 10⁻⁴ આટલા ટેસ્લા, બરાબર. સ્વાધ્યાયના ત્રીજા દાખલાની રકમ ધ્યાનથી વાંચો. પછી રકમ મિત્રો, જ્યારે જ્યારે પ્રવાહ માપકની વાત આવે, એની પ્રવાહ ક્ષમતા વધારવાની વાત આવે, તમારે શન્ટનું સૂત્ર યાદ કરવાનું, બરાબર. એસ બરાબર આઈજી ઇન્ટુ જી અપોન આઈ માઇનસ આઈજી. હવે અહીંયા આપણે એવો શન્ટ શોધવાનો છે કે જેને ગેલોટરી સાથે સમાંતરમાં જોડીએ અને ત્યારબાદ એ સમાંતર જોડામાંથી જેટલો પણ પ્રવાહ પસાર કરીએ એનો માત્ર 2% વિદ્યુત પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થવો જોઈએ. તો એના માટે શન્ટ કેટલો જોડવો પડશે શોધી કાઢીએ. જ્યારે જ્યારે ટકામાં વાતો કરે, મૂળ કિંમત તમારે 100 એકમ ધારી લેવાની. એટલે કુલ વિદ્યુત પ્રવાહ અત્યારે આપણે ધારી રહ્યા છીએ 100 એકમ, બરાબર. પણ એ 100 એકમમાંથી માત્ર 2% વિદ્યુત પ્રવાહ એ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. તો મિત્રો, ગેલ્વેનોમીટરથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે આઈજી એ કેટલો થશે? 100 એકમના 2%. 100 એકમના 2% કેટલા થાય? 2 એકમ. એટલા માટે મેં લખ્યું 2 એકમ, બરાબર. હવે આ બંને કિંમતો આમાં મૂકી દો. આઈજીની કિંમત છે 2, કેપિટલ જી યથાવત, કેપિટલ આઈની કિંમત છે 100 અને આઈજીની કિંમત છે 2. 100 - 2 એટલે 98 અને 2 ભાગ ચલાવશો અહીંયા એટલે g/49, બરાબર. એટલે આટલા મૂલ્યનો શન્ટ તમારે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવો પડે અને ત્યાર પછી તમે એ સમાંતર જોડાણમાંથી પેલા પ્રવાહ માપકની, નવું જે પ્રવાહ માપક બન્યું એની પ્રવાહ ક્ષમતાને ધ્યાનમાં લઈ એના જેટલો અથવા એના કરતાં નાનો વિદ્યુત પ્રવાહમાંથી પસાર કરશો તો બનશે એવું કે તમે જે કુલ પ્રવાહ સમાંતર જોડામાંથી પસાર કર્યો એનો માત્ર 2% જ પ્રવાહ ગેલોટરથી પસાર થશે. માત્ર 2% જ પસાર થશે, માટે ગેલોટર નુકસાન થશે નહીં, બરાબર. સ્વાધ્યાયના ચોથા દાખલાની રકમ તમે ધ્યાનથી વાંચો. રકમ ચાલો મિત્રો, સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ કરેલો કોઈ પણ વિદ્યુત ભારી કણ તે ક્ષેત્રની અંદર ક્ષેત્રને લંબ એવા સંતરમાં નિયમિત વર્તુળમય ગતિ કરે છે, જેના વર્તુળમાંની ત્રિજ્યા આટલી છે
આર બરાબર એમ વી અપોન બી ક્યુ, પણ દળ ગુણ્યા વેગ એને શું કહેવાય? વેગમાન. બરાબર. ચલો ગતિ ઉર્જાનું સૂત્ર યાદ કરો, કે બરાબર પી સ્ક્વેર અપોન ટુ એમ. આમાંથી પી શોધી કાઢો. પહેલાં પી સ્ક્વેર શોધશો તો એ આવશે ટુ એમ કે, વર્ગમૂળ લેતા પી બરાબર અંડર રૂટ ઓફ ટુ એમ કે. બોલો, પી બરાબર અંડર રૂટ ઓફ ટુ એમ કે છેદમાં બી ક્યુ યથાવચ. બરાબર. હવે તમને બે વિદ્યુતભારી કણો આપ્યા, એ બંને વિદ્યુતભારી કણો માટે વિદ્યુત ભાર સમાન છે, બંનેની ગતિ ઉર્જા સમાન છે, બંને એક સરખા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરી રહ્યા છે. એટલે અત્યારે કેપિટલ કે, કેપિટલ બી અને સ્મોલ ક્યુ અચળ છે, તો આરનો એમ સાથેનો સંબંધ શું થાય? આર ચલે છે અંડરરૂટ એમ, આર ચલે છે અંડરરૂટ એમ. બંને બાજુ વર લેતા આર સ્ક્વેર ચલે છે એમ. બરાબર. જો એ ચલે છે બી હોય તો બી ચલે છે લખી શકાય છે. બસ, તો પછી આર સ્ક્વેર ચલે છે એમ હોય તો આપણે લખી શકીએ એમ ચલે છે આર સ્ક્વેર. બરાબર ને. તો સમપ્રમાણતાનો સંબંધ આવે તો વન ટુ વન ટુ, એમ વન અપોન એમ ટુ બરાબર આર વન સ્ક્વેર અપોન આર ટુ સ્ક્વેર. પણ એમણે ગતિ કરતા બે કણોના દળ સ્મોલ એમ વન સ્મોલ એમ ટુ નથી આપ્યા, એમણે આપ્યા રકમમાં કેપિટલ એમ વન કેપિટલ એમ ટુ. એમના વર્તુળમાંની ત્રિજ્યાઓ સ્મોલ આર વન સ્મોલ આર ટુ નથી આપી, કેપિટલ આર વન કેપિટલ આર ટુ આપેલા છે. એટલે આને લખી શકાય આર વન અપોન આર ટુ હોલ સ્ક્વેર, આર વન અપોન આર ટુ હોલ સ્ક્વેર. બરાબર. સ્વાધ્યાયના પાંચમા દાખલાની રકમ ધ્યાનથી વાંચો. જે રકમ, ચાલો મિત્રો, સ્મોલ આર ત્રિજ્યા વાળો એક વર્તુળાકાર આંટો તૈયાર કરવો હોય તો એના પરિઘ જેટલી લંબાઈનો તાર જોઈએ. પરિઘનું સૂત્ર ટુ પાઈ આર. પણ એવા ને એવા એક સરખા કેપિટલ એન વર્તુળાકાર આંટાઓ તૈયાર કરવાના થાય તો લંબાઈ સ્વાભાવિક રીતે કેપિટલ એન ગણી કરવી પડે. તો એક વર્તુળાકાર આંટામાં આટલી લંબાઈનો તાર વાપરવો પડે, એવા એન આંટાઓમાં એન ગુણ્યા ટુ પાઈ આર જેટલી લંબાઈનો તાર વાપરવો પડે. અને વપરાયેલા તારની લંબાઈ આપણે આપે છે કેપિટલ એલ. બરાબર. આમાંથી સ્મોલ આર ને સૂત્રણ કરતા બનાવો, એ થશે એલ અપોન ટુ પાઈ એન, એલ અપોન ટુ પાઈ એન. બરાબર. હવે એ જે વર્તુળાકાર ગુજરું તૈયાર થયું, એ વર્તુળાકાર ગુજરામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને ત્યારબાદ એને બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર લાગતું ટોર્ક, એનું સૂત્ર છે ટો બરાબર બી આઈ એન એ સાઇન થીટા. યાદ આવ્યું સૂત્ર, બીના સાઇન થીટા. પણ આપણને પૂછ્યું છે મહત્તમ ટોર્ક, એ ટો મેક્સિમમ લખજો. પણ અહીંયા બી આઈ એન એ બધું અચળ છે તો આ સાઇન થીટાનું મૂલ્ય મહત્તમ બનાવવું પડે, એ છે એક. એટલે આ થશે બી આઈ એન એ. મિત્રો, એમાં કેપિટલ એ શું છે? એક વર્તુળાકાર આંટાનું ક્ષેત્રફળ. વર્તુળાકાર આંટાનું ક્ષેત્રફળ એટલે પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ. બરાબર. બી આઈ એન યથાવત, પાઈ યથાવત, સ્મોલ આરનો સ્ક્વેર, આનો સ્ક્વેર કરો એલ સ્ક્વેર અપોન ફોર પાઈ સ્ક્વેર એન સ્ક્વેર, એલ સ્ક્વેર અપોન ફોર પાઈ સ્ક્વેર એન સ્ક્વેર. બરાબર. એક પાઈ કેન્સલ થઈ જાય, એક કેપિટલ એન પણ અંશ અને છેદમાંથી કેન્સલ. શું વધ્યું? બી આઈ એલ સ્ક્વેર અપોન ફોર પાઈ એન, બી આઈ એલ સ્ક્વેર અપોન ફોર પાઈ એન. બરાબર. અને મિત્રો, ટોર્કનો એસ આઈ એકમ ન્યૂટન ઇન્ટુ મીટર થાય. ભલે ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર જૂલ થતા હોય પણ આપણે અહીંયા જૂલ લખવાના નથી. બરાબર. જૂલ લખશો તો કોઈને થશે કે આ કાર્ય થયું. બરાબર. પણ ટોર્ક અને કાર્ય બંને અલગ ભૌતિક રાશિ છે. ટોર્ક સદિશ છે, કાર્ય અદિશ છે. માટે મહેરબાની કરીને જૂલ નહીં લખતા, ન્યૂટન ઇન્ટુ મીટર લખજો. બરાબર. કેપિટલ એન સ્મોલ એમ લખવું હોય તો લખી શકાય, પણ એ કેપિટલ એન સંજ્ઞા આપણે કોના માટે આપી છે? આંટાઓની કુલ સંખ્યા માટે. એટલા માટે અમે જાણી જોઈને શબ્દોમાં લખ્યું ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર. દાખલા નંબર 6ની રકમ ધ્યાનથી વાંચો. આજે રકમ, ચાલો મિત્રો, આપણી પાસે બે કણો છે ડ્યુટેરોન અને પ્રોટોન. એને આપણે અનુક્રમે પહેલા અને બીજા કણ તરીકે લઈએ. બરાબર. અત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી શકાશે, કારણ આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરી શકાય? જ્યારે તમારી પાસે બે કણો એવા હોય જે
જેના વિદ્યુતભાર સમાન હોય, જેની ગતિ ઉર્જા સમાન હોય, તેઓ એક સરખા બાહ્ય સમાન ચુંબકીયમાં ગતિ કરતા હોય એવું અહીંયા છે જ. એટલે કેપિટલ કે કેપિટલ બી સ્મોલ ક્યુ અચળ હોય તો આર ચાલે છે અંડર રૂટ એન થાય, અને એના પરથી જ આપણે આ સંબંધ લાવેલા છીએ. બરાબર, તો આ સંબંધનો આપણે સીધે સીધો ઉપયોગ કરીએ. આ પહેલાં કણનું દળ, પહેલો કણ એટલે અત્યારે ડ્યુટેરોન, ડ્યુટેરોનનું જે દળ છે એ પ્રોટોનના દળ કરતાં બમણું છે. બરાબર, એટલે મેં અત્યારે શું લખ્યું, કેપિટલ એમ વન અપોન કેપિટલ એમ ટુ, એને બદલે મેં લખ્યા સ્મોલ એમ વન અપોન સ્મોલ એમ ટુ. પછી આ થયા સ્મોલ આર વન સ્ક્વેર અપોન સ્મોલ આર ટુ છે, ટૂંકમાં આનું આ સૂત્રને લખેલું છે. બરાબર, હવે એમાં એમ વન શું થશે કહો, પહેલાં કણનું દળ, પહેલાં કણનું દળ એટલે ડ્યુટેરોનનું દળ, અને ડ્યુટેરોનનું દળ એ પ્રોટોનના દળ કરતાં બમણું છે, એટલા માટે મેં લખ્યા ટુ ઇન્ટુ એમ ટુ. બરાબર, આ એમ ટુ શું છે, એક કપ પ્રોટોનનું દળ. પછી આર વન અપોન આર ટુ હોલ સ્ક્વેર, આર વન અપોન આર ટુ હોલ સ્ક્વેર. બરાબર મિત્રો, એમ ટુ એમ ટુ કેન્સલ, બને બધું વર્ગમૂળ લઈ લો. અહીંયા વર્ગમૂળ આવશે આર વન અપોન આર ટુ, અહીંયા બેનું વર્ગમૂળ અંડર રૂટ ટુ. બરાબર ને, એટલે આને જો આમ લઈએ તો એનો અર્થ શું થયો કે ડ્યુટેરોનના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા એ પ્રોટોનના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કરતાં રૂટ ટુ ઘણી હોય છે. બરાબર, અત્યારે આપણે ગુણોત્તર પૂછ્યો છે, આ છે ડ્યુટેરોનના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા, આ છે પ્રોટોનના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા, એ બેનો ગુણોત્તર કેટલો આવ્યો, રૂટ ટુ. બરાબર, સ્વાધ્યાયના સાતમા દાખલાની રકમ ધ્યાનથી વાંચો. પછી રકમ મિત્રો, ચલિત અને કિલકિત ઘૂંચળાવાળા ગેલ્વેનોમીટરની અંદર, તેની અંદર જે ઘૂંચળું વાપર્યું હોય એ ઘૂંચળાની સમતોલન સ્થિતિમાં યાદ છે ને શું થાય, બાહ્ય ટોર્ક બરાબર પુનઃસ્થાપક ટોર્ક, બાહ્ય ટોર્ક બરાબર પુનઃસ્થાપક ટોર્ક. બાહ્ય ટોર્કનું સૂત્ર છે બીના સાઇન થીટા, બીના સાઇન થીટા. પણ યાદ છે ચુંબકીય ક્ષેત્ર આપણે કેવું બનાવેલું, અરીય ત્રિજ્યાવર્તી, જેમાં થીટા ગુણો કેટલો થાય 90 ડિગ્રી, સાઇન 90 બરાબર 1, એટલે લખ્યા બી આઈ એન એ. એના બરાબર અહીંયા પુનઃસ્થાપક ટોર્ક એકમ વળ દીઠ અથવા એકમ કોણીય સ્થાનાંતર દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક ટોર્કને આપણે નામ આપ્યું હતું વળ અચળાંક, એની સંજ્ઞાથી સ્મોલ કે. એકમ વળ માટે સ્મોલ કે જેટલું પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય, તો 5 જેટલા વળ દીઠ પુનઃસ્થાપક ટોર્ક કેટલું ઉત્પન્ન થાય, કે ઇન્ટુ 5, અને માટે મેં લખ્યા કે ઇન્ટુ 5. એમાં કે ને કહેવાય વળ અચળાંક, જે આપણે શોધવાનું છે. ચુંબકીય ક્ષેત્રની કિંમત આપી 45 × 10⁻⁴ ટેસ્લા, વિદ્યુત પ્રવાહ 0.2 મિલી એમ્પિયર છે, એમ્પિયરમાં જાઓ, 10⁻³ વડે ગુણો, કેપિટલ એન આંટાઓની કુલ સંખ્યા 120, કેપિટલ એ એક આંટાનું ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર² છે, મીટર સ્ક્વેરમાં જાઓ, 10⁻⁴ વડે ગુણજો. બરાબર, કે શોધવાનું બાકી છે, 5 એ છે કોણીય આવર્તન, અને એ તમારે લેવાનું રેડિયનમાં. અત્યારે આપે છે 36 ડિગ્રી, ડિગ્રી નહીં ચાલે, ડિગ્રીમાંથી રેડિયનમાં જવાનું, પાય અપોન 180 વડે ગુણવાના, પાય અપોન 180. બરાબર, આમાંથી સાદરૂપ આપશો ને એટલે સ્મોલ કે ની કિંમત તમને મળશે 17.2 × 10⁻⁸, અને આનો એકમ શું થાય, આ ટોર્ક છે મિત્રો અને આ ખૂણો છે, એટલે આનો એકમ એટલે ટોર્ક ભાગ્યા ખૂણાનો એકમ, ટોર્ક ભાગ્યા ખૂણાનો એકમ. ટોર્કનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર, ખૂણાનો એકમ રેડિયન, ન્યૂટન ઇન્ટુ મીટર અપોન રેડિયન. સ્વાધ્યાયના આઠમા દાખલાની રકમ ધ્યાનથી વાંચો. આજે રકમ ચાલો મિત્રો, આપણી પાસે એક સરખી ત્રિજ્યાવાળી બે સમકેન્દ્રીય વર્તુળાકાર રિંગો પરસ્પર લંબ સમતલમાં આપેલી છે. એમાં આને કહીએ રિંગ એક્સ, કારણ કે એની ભૌમિતિક અક્ષ આ છે જે એક્સ અક્ષ છે. બરાબર, એમાંથી આઈ એક્સ જેટલો વિદ્યુતપ્રવાહ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પસાર કરવામાં આવે તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર આટલું મળે છે મિત્રો, બી એક્સ જેટલું. પ્રવાહ આમ પસાર થાય આમ, બરાબર ને, તો અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળશે જમણી તરફ ધન એક્સ દિશામાં, ધારી લો કે બી એક્સ જેટલું. પછી આને આપણે રિંગ વાય કહીએ,
કારણ કે એની ભૌમિતિક અક્ષ એ આ છે, એ છે વાય અક્ષ. એમાંથી આઈ વાય જેટલો વિદ્યુત પ્રવાહ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પસાર કરવામાં આવે તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર આગળ ઉર્ધ્વ દિશામાં મળશે અને એ છે બી વાય. બરાબર. હવે આપણે શું કીધું કે આ સામાન્ય કેન્દ્ર આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો, શોધી કાઢીએ. મિત્રો, આ બંને ઘટકો પરસ્પર લંબ થયા અને એમાંથી મળતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળશે, એટલે કે આ કાટકોણ ત્રિકોણ માટે કર્ણ પર મળશે, કર્ણ પર. બરાબર. પહેલાં આપણે બી એક્સ અને બી વાય શોધી કાઢીએ. એના પરથી પાયથાગોરસના પ્રમેયના ઉપયોગ વડે બીની કિંમત શોધી શકાશે. આ રીતે સૂત્ર છે, બી બરાબર એક આંટાવાળી રિંગ માટે સૂત્ર છે, બી બરાબર કેન્દ્ર આગળ મ્યુ ઝેરો આઈ અપોન ટુ એ, મ્યુ ઝેરો આઈ અપોન ટુ એ. મિત્રો, બંને રિંગોની ત્રિજ્યા સમાન છે એટલે એ એક્સ એ વાય લખવાની જરૂર નથી, ખાલી એ રહેવા દો. બરાબર. પછી એક્સ રિંગ માટે અહીંયા લખજો આઈ એક્સ, અહીંયા લખજો બી એક્સ. વાય રિંગ માટે અહીંયા આઈ વાય, અહીંયા બી વાય. હવે આ બીનું મૂલ્ય કોના જેટલું થાય? મિત્રો, આ બંને ચુંબકીય ક્ષેત્રો પરસ્પર લંબ છે, એમાંથી મળેલું આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર એની દિશા કર્ણ પર હોય. કર્ણનું માપ એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પરસ્પર લંબરૂપે આવેલી બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. બરાબર. હવે મિત્રો, આનો સ્ક્વેર કરશો અને આનો સ્ક્વેર કરશો તો અહીંયા આવશે મ્યુ ઝીરો સ્ક્વેર અપોન ફોર એ સ્ક્વેર. મ્યુ ઝીરો સ્ક્વેર અપોન ફોર એ સ્ક્વેર એ કોમન નીકળે અને પછી કૌંસમાં લખી શકાશે આઈ એક્સ સ્ક્વેર પ્લસ આઈ વાય સ્ક્વેર આખાનું વર્ગમૂળ. પણ મ્યુ ઝીરો સ્ક્વેર અપોન ફોર એ સ્ક્વેર એનું વર્ગમૂળ થઈને જ્યારે બહાર આવશે તો એ આવશે મ્યુ ઝીરો અપોન ટુ એ અને ઇન્ટુ બ્રેકેટ ગુણાકારમાં આવશે અંડરરૂટ ઓફ આઈ એક્સ સ્ક્વેર પ્લસ આઈ વાય સ્ક્વેર. ચલો કિંમતો લખાવો. મ્યુ ઝીરો શૂન્યાવકાશની પરમિએબિલિટી 4π ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર અપોન એમ્પિયર. પછી ટુ, ભાઈ આ એ છે એક રિંગની ત્રિજ્યા અને એ ત્રિજ્યા તમને આપે છે 3.14 સેન્ટીમીટર. 3.14ને બદલે પાઈ લખી શકાય પણ એટલા સેન્ટીમીટર છે. સેન્ટીમીટરથી મીટરમાં જાઓ, 10⁻²² વડે ગુણો. ઇન્ટુ અંડરરૂટ ઓફ આઈ એક્સ સ્ક્વેર પ્લસ આઈ વાય સ્ક્વેર. એક્સ રિંગમાંથી પસાર કરેલો વિદ્યુત પ્રવાહ 0.6 એમ્પિયર આપેલો છે, વાય રિંગમાંથી પસાર કરેલો વિદ્યુત પ્રવાહ 0.8 એમ્પિયર આપેલો છે. આનો જવાબ આવે છે 2 × 10⁻⁵. ચુંબકીય ક્ષેત્રના એસઆ એકમો, ત્રણ એકમો કીધેલા યાદ છે, ટેસ્લા અથવા વેબર અપોન મીટર સ્ક્વેર અથવા ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. અત્યારે મેં લખ્યા ટેસ્લા. બરાબર ને. સ્વાધ્યાયના 9મા દાખલાની રકમ ધ્યાનથી વાંચો. જે રકમ, ચાલો મિત્રો, એકબીજાને સમાંતર રાખેલા બે અતિ લાંબા સુરેખ વિદ્યુત પ્રવાહધારી તાર વચ્ચે પારસ્પરિક રીતે લાગતા ચુંબકીય બળનું મૂલ્ય સૂત્રાનુસાર એફ બરાબર મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ એલ અપોન ટુ પાય વાય. પણ જો તમને એકમ લંબાઈથી ચુંબકીય બળ પૂછ્યું હોય તો તમારે આ કુલ ચુંબકીય બળને કુલ લંબાઈ વડે ભાગવા પડે એટલે એફ અપોન એલ શોધવા પડે અને એ થશે મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ અપોન ટુ પાય વાય. મ્યુ ઝીરો શૂન્યાવકાશની પરમિએબિલિટી એ છે 4π × 10⁻⁷ ટેસ્લા મીટર અપોન એમ્પિયર. આ પ્રવાહોના મૂલ્યો તમને આપેલા છે 20 એમ્પિયર, 30 એમ્પિયર, પછી 2π યથાવત. આ વાય એ બે સમાંતર તારો વચ્ચેનું લંબ અંતર છે, એ છે 3 મીટર. આમાંથી જવાબ આવશે 4 × 10⁻⁵. પણ ઉતાવળમાં એકમ ન્યૂટન નહીં લગતા, આ ખાલી બળ નથી, બળ ભાગ્યા લંબાઈ છે, બળ ભાગ્યા લંબાઈ માટે ન્યૂટન અપોન મીટર. બરાબર ને. 10મા દાખલાની રકમ ધ્યાનથી વાંચો. પાંચે રકમ, ચાલો મિત્રો, આપણી પાસે એક અતિ લાંબો વિદ્યુત પ્રવાહધારી સુરેખ તાર છે જેમાંથી 5 એમ્પિયર પ્રવાહ અત્યારે ઉર્ધ્વ દિશામાં વહી રહ્યો છે. હવે એનાથી જમણી બાજુએ 10 સેન્ટીમીટર અંતરે એક ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહની બરાબર વિરુદ્ધ દિશામાં અમુક વેગથી ગતિ કરે છે. એના પર લાગતું ચુંબકીય બળનું મૂલ્ય આપણે શોધવાનું છે, શોધી કાઢીએ.
મિત્રો, આ ગતિ કરતા વિદ્યુતભાર ઉપર ચુંબકીય બળ કોણ લગાડશે? ચુંબકીય ક્ષેત્ર. પણ એ ચુંબકીય ક્ષેત્ર કોણે ઉત્પન્ન કર્યું? આ પસાર થતા વિદ્યુત પ્રવાહ પડે, બરાબર ને? ચલો તો પહેલાં એ ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢીએ. આ ઇલેક્ટ્રોન જે સ્થાનેથી પસાર થાય છે એ સ્થાન તારથી 10 સેન્ટીમીટર લંબંતરે આવેલું છે. 10/100 એટલે 0.1 મીટર, બરાબર. એ ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય આપણે શોધી કાઢીએ. અતિ લાંબા વિદ્યુત પ્રવાહધારી સુરેખ તારથી વાય જેટલા લંબંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સૂત્ર અનુસાર B=μ0I/2πy, B=μ0I/2πy, બરાબર. શૂન્યાવકાશની પરમિએબિલિટી 4π × 10⁻⁷ ટેસ્લા મીટર અપોન એમ્પિયર. પછી વિદ્યુત પ્રવાહ આપ્યો છે 5 એમ્પિયર, 2π યથાવત. આ જે લંબંતર છે 0.1 મીટર, 0.1 મીટર. આમાંથી જવાબ આવશે 10⁻⁵ ટેસ્લા, બરાબર. હવે આ ઇલેક્ટ્રોન પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય શોધવાનું થાય તો એનું સૂત્ર છે Fm=qvb sin θ. અત્યારે વિદ્યુતભાર કોણ છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભારનું માનાંક અહીં લખવું પડશે, ગુણ્યા V×B×sin θ. પણ એમાં થીટા કોની વચ્ચેનો ખૂણો થાય? સદિશ V અને સદિશ B વચ્ચેનો ખૂણો. પ્રવાહ ઉર્ધ્વ દિશામાંથી જતો હોય, પસંદ કરેલું બિંદુ જમણી તરફ હોય, તો સિચ્યુએશન આવી છે, પ્રવાહ આમ જઈ રહ્યો છે અને બિંદુ તમે અહીંયા પસંદ કરો છો. ચલો આને જમણાતના મધ્યની મદદથી પકડી લો, અંગૂઠો રાખજો ઉર્ધ્વ દિશામાં, આંગળીઓ આમ વળાંક લેશે, અંદરની તરફ જાય છે. માટે આ ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ હોવાથી મેં ચોકડી બતાવી આકૃતિના સમતલને લંબરૂપે અંદરની તરફ. તો સદિશ બી અંદરની તરફ છે, આ ઇલેક્ટ્રોનનો વેગ અધો દિશામાં છે. તો સિચ્યુએશન આવી થઈ મિત્રો, આ છે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ અને આ છે વેગ સદિશ, બરાબર. સદિશ વી આ છે, સદિશ બી આ છે, બેની વચ્ચેનો ખૂણો થયો 90 ડિગ્રી, θ=90 ડિગ્રી. ચલો વિદ્યુતભારનું માનાંક, અત્યારે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભારનું માનાંક 1.6×10⁻¹ કુલમ. આ વેગ તમને આપેલો છે 10⁶ મીટર પર સેકન્ડ. ચુંબકીય ક્ષેત્ર આપણને મળી ગયું છે એ છે 10⁻¹ ટેસ્લા, sin 90=1. આમાંથી જવાબ આવશે 16×10⁻¹ આટલા ન્યૂટન. પણ એની દિશા શોધવી હોય તો મિત્રો, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે, ઋણભારી કણ ઉપર લાગતો ચુંબકીય બળની દિશા સદિશ બી ક્રોસ સદિશ વીની દિશામાં હોય. સદિશ બી ક્રોસ સદિશ વી, સદિશ બી આમ છે, સદિશ વી આમ છે, બરાબર. અને બી ક્રોસ વી શોધશો ને મિત્રો, તો અત્યારે દિશા આમ આવશે, આમ. આમ એટલે કે આ બિંદુથી શરૂ કરી ડાબી તરફ આમ આવશે, આમ, બરાબર. એટલે આ ઇલેક્ટ્રોન પર લાગતા ચુંબકીય બળની દિશા આમ આવશે, ડાબી તરફ, એટલે કે આ તાર તરફ. તાર તરફ મેં લખેલું છે, તાર તરફ, બરાબર. ચલો મિત્રો, સ્વાધ્યાયના 11મા દાખલાની રકમ ધ્યાનથી વાંચો. વાંચી રકમ, ચાલો મિત્રો, આપણને એક વિદ્યુત પ્રવાહધારિત તાર આપેલો છે. એના કુલ 3 ભાગ છે. એ 3 ભાગ પૈકી આ 2 ભાગ સુરેખ છે અને આ જે ભાગ છે તે વર્તુળાકાર છે, બરાબર. 3 પૈકીના આ 2 ભાગો કેવા છે? સુરેખ, અને આ ભાગ છે વર્તુળાકાર, બરાબર. હવે એ તારમાંથી 6 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે આ વર્તુળાકાર ચાપના વક્રતા કેન્દ્ર સી આગળ આપણને ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે એ આપણે શોધવાનું છે. શોધી કાઢીએ મિત્રો. ખાસ ધારીને જોઈ લો કે આ જે વક્રતા કેન્દ્ર છે તે આ બંને સુરેખ તારની અક્ષ ઉપર આવેલું છે, બરાબર. અને મિત્રો, આ પાઠમાં આપણે આગળ જોયેલું કે જ્યારે જ્યારે કોઈ બિંદુ વિદ્યુત પ્રવાહધારિત સુરેખ તારની અક્ષ ઉપર આવેલું હોય ત્યારે તે બિંદુએ તે તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે આપણને કોઈ જ ચુંબકીય ક્ષેત્ર મળતું નથી, બરાબર. એટલે આ બિંદુએ આ 2 સુરેખ ભાગમાંથી વહેતા વિદ્યુત પ્રવાહોને કારણે આપણને કોઈ જ ચુંબકીય ક્ષેત્ર મળવાનું નથી, બરાબર. તો પછી આ બિંદુએ જે કાંઈ ચુંબકીય ક્ષેત્ર મળશે એ માત્ર આ વર્તુળાકાર ચાપને કારણે જ મળશે, બરાબર ને? સારું, તો એ કેટલું મળશે એ હવે આપણે શોધવાનું છે, બરાબર. સારું મિત્રો, યાદ કરો આ જ પાઠમાં અગાઉ આપણે એક પરિણામ લાવેલા, કેપિટલ આર જેટલી વક્રતા ત્રિજ્યા અને
કેપિટલ આઈ જેટલા વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ચાપ વડે કેન્દ્ર આગળ આંતરવામાં આવતો ખૂણો જો થીટા જેટલો હોય તો તે ચાપમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે લાવેલા એનું સૂત્ર કેપિટલ બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાઈ આર ઇન્ટુ થીટા. એ વખતે મિત્રો મેં ખાસ કીધેલું કે આ ખૂણો થીટા તમારે રેડિયનમાં લેવાનો છે. શેમાં? રેડિયનમાં, બરાબર ને? અચ્છા, અને ખાસ યાદ રાખજો મિત્રો, આ થીટા એ કેન્દ્ર આગળ બનતો ખૂણો ખરો, પણ કોના વડે? વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ચાપ વડે, બરાબર. અને એ વર્તુળાકાર ચાપની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ આર જેટલી, બરાબર. સારું, હવે મિત્રો અત્યારે આ ખૂણો તમને 90 ડિગ્રી આપેલો છે, બરાબર, એટલે કે પાઈ બાય 2 રેડિયન, બરાબર ને? તો બાકીનો આ ખૂણો કેટલો થાય? અંદરથી કુલ ખૂણો થશે 360 અંશ, અને 360 અંશમાંથી 90 ડિગ્રી તમે બાદ કરી નાખો એટલે 270 ડિગ્રી. પણ 270 ડિગ્રી એટલે 3π/2 રેડિયન, 3π/2 રેડિયન, બરાબર. તો જેમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે એવી આ વર્તુળાકાર ચાપ થઈ, અને એ વર્તુળાકાર ચાપ વડે કેન્દ્ર આગળ આંતરવામાં આવતો ખૂણો એ થશે 3π/2 રેડિયન, બરાબર. એની સંજ્ઞા આપણે આપી થીટા. ચલો હવે અહીંયા કિંમતો મૂકીએ. મ્યુ ઝીરો એટલે શૂન્યવકાશની પરમિએબિલિટી, 4π × 10⁻⁷ ટેસ્લા મીટર અપોન એમ્પિયર. પછી આ એટલે વિદ્યુત પ્રવાહ અત્યારે આપેલો છે 6 એમ્પિયર, બરાબર, 4π યથાવત, અને કેપિટલ આર એ છે વક્રતા ત્રિજ્યા, એ તમને આપેલી છે રકમમાં 0.2 મીટર, એટલે આરની કિંમત છે 0.2 મીટર, અને આ થીટા કેટલો થયો? 3π/2 રેડિયન, બરાબર. મિત્રો અહીંયાથી 4π 4π કેન્સલ થઈ જાય, આ પાઈની કિંમત લેજો 3.14, સાદરૂપ આપજો, જવાબ આવશે 1.413 × 10⁻⁵ આટલા ટેસ્લા, બરાબર. કદાચ મિત્રો પાઠ્યપુસ્તકમાં જે અંતિમ જવાબ આપ્યો છે એમાં ભૂલ છે, સાચો જવાબ આ છે, બરાબર, 1.413 × 10⁻⁵ આટલા ટેસ્લા, બરાબર. મિત્રો આ સાથે આ પાઠનો અહીંયા અંત આવે છે. આના 5 વિભાગો આપણે પૂરા કર્યા. વિભાગ એમાં આપણે થિયરી જોઈ, વિભાગ બીમાં ઉદાહરણ દાખલા, વિભાગ સીમાં આપણે બહુવિકલ પ્રશ્નોત્તર MCQ જોયા આ પાઠ્યપુસ્તકના આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો, અને વિભાગ ડીમાં આપણે શોર્ટ ક્વેશ્ચન જોયા, અને વિભાગ ઈમાં આપણે સ્વાધ્યાયના દાખલાઓ પૂરા કર્યા, બરાબર.